હેલો તો મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ડિપ્લોમાની અંદર, એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર, જે ડિપ્લોમા સેમેસ્ટર 1 બરાબર, એની અંદર જે ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટ છે, મતલબ ઇલેક્ટ્રિકલ જે બ્રાન્ચ છે, એની અંદર જે બેઝિક ઓફ મેકેનિકલ એન્જિનિયરિંગ આવતું હોય છે, અને સિવિલ સેકન્ડ સેમની અંદર પણ બેઝિક ઓફ મેકેનિકલ એન્જિનિયરિંગ આવશે બરાબર. તો એની અંદર આપણું જે પહેલું ચેપ્ટર છે એના વિશે આપણે જોવાના છીએ બરાબર છે. એનું પહેલું જે ચેપ્ટર છે એનું નામ છે ઇન્ટ્રોડક્શન બરાબર છે, એટલે કે ઇન્ટ્રોડક્શન ઓફ મેકેનિકલ એન્જિનિયરિંગ, જે બેઝિક છે એના વિશેનું આ ચેપ્ટર છે બરાબર છે. તો એના વિશે આપણે બધી માહિતી મેળવીશું કે એની અંદર શું શું છે બરાબર છે. તો ચલો વધારે વાર ન કરતા વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો એની અંદરથી આપણે સ્ટાર્ટિંગની અંદર જોઈએ કે મેકેનિકલ એન્જિનિયરિંગ શું છે, મતલબ એનું ઇન્ટ્રોડક્શન મેળવીએ. તો મેકેનિકલ એન્જિનિયરિંગ છે બરાબર છે, એ માનવ સંસ્કૃતિના વિકાસના દરેક તબક્કામાં તમામ કાર્યોની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગ જાણે અજાણે તો મદદરૂપ સાબિત થયું જ છે બરાબર છે. તમે ધારો કે એ ટુ ઝેડ ગમે તે જ્યાં તમે જો, તો તમને મિકેનિકલ એન્જિનિયરિંગ વિશે કંઈકના કંઈક એનું તો એનો ભાગ હશે જ બરાબર છે. તમે ધારો કે ગમે તે કોઈક વસ્તુ બનાવતા હો, ફોર એક્ઝામ્પલ આપણે ટાંકણીથી શરૂઆત કરીએ, તો તમે ટાંકણીથી શરૂઆત કરો અને છેક મોટા મોટા જે સ્પેસ શટલના જે પણ કંઈ પાર્ટ્સ બનતા હોય બરાબર છે, એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય, તો એની અંદર પણ મિકેનિકલ એન્જિનિયરિંગ આવી જાય છે બરાબર છે. માનવીના પહેરણ, કપડાથી શરૂ કરી એની ડિઝાઇન કરવી, એનું મેન્યુફેક્ચરિંગ માટે એના સાધન બનાવવા બરાબર છે, કપડાં માટે પણ સાધન તો બનતા હશે. તો એ પણ જે પણ સ્ટાર્ટિંગથી લઈ ઘણા બધા જે વસ્તુઓ એવી છે કે જે બધી મિકેનિકલ એન્જિનિયરિંગ ઉપર ડિપેન્ડ છે બરાબર છે. ફોર એક્ઝામ્પલ ધાતુના જે ઘરેણાં બનાવવા હોય, તો ઘરેણાં કઈ રીતે બનતા હોય છે, એનું પહેલાં એનો જે નકશો એનો તૈયાર થાય, એના પછી જે એનું ફોર્જિંગની ઘણી બધી પ્રોસેસ થતી હોય છે, એના પછી ધાતુના ઘરેણાં છે બનતા હોય છે બરાબર છે. એના પછી જે નાના બાળકની ચાળંગ ગાડીથી શરૂ કરીને જે સુપરસોનિક એરક્રાફ્ટ હોય બરાબર છે, સ્લેટ પેનથી તમે શરૂ કરો, જે આધુનિક હાલ પ્રિન્ટિંગ જે ટેકનોલોજી છે, એ બધા પ્રિન્ટર્સ બરાબર છે, ફૂટપટ્ટીથી શરૂ કરીને ફ્રિકવન્સી માપતા જે પણ યંત્રો, તો આ બધી બધું છે એ જે ભૌતિક ચીજ વસ્તુઓની બનાવટની અંદર બરાબર છે, આ મિકેનિકલ એન્જિનિયરિંગનો બહુ એનો મોટો ભાગ છે બરાબર છે. એટલે મિકેનિકલ એન્જિનિયરિંગ શું છે કે એના જે બેઝિક કઈ રીતે બધું વસ્તુ બને છે, એનું કઈ રીતે એનું મેન્યુફેક્ચરિંગ થાય છે, એના વિશેની જે પણ બધી માહિતી છે એ બધી માહિતી મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર આવે છે બરાબર છે. તો જો તમને કંઈક પ્રશ્ન પૂછે જીટીયુની અંદર કે ઇન્ટ્રોડક્શન ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ બરાબર છે, કે એના વિશે સમજાવો શું છે મિકેનિકલ એન્જિનિયરિંગ, તો તમારે આ બધું જ આવું છે એ સમજાવવાનું રહેશે, બધું બેઝિક જ છે બરાબર છે. આના પછી હવે આપણે માહિતી મેળવીએ છીએ કે મિકેનિકલ એન્જિનિયરિંગની એકદમ વ્યાખ્યા આપવી હોય તમે શું આપી શકો છો. તો મિકેનિકલ એન્જિનિયરિંગની તમારે જો વ્યાખ્યા પૂછાય કે વ્યાખ્યા આપો, તો એની અંદર તમે શું લખી શકો. તો એની અંદર જે મિકેનિકલ જે એન્જિનિયરિંગ છે એની વ્યાખ્યા જ અલગ છે આ ટાઈપની બરાબર છે, કે જે એનર્જી છે, મટીરિયલ્સ હોય ઘણા બધા જે પણ હોય, પછી મિકેનિક્સ બરાબર છે, ફિઝિક્સ, તેમજ જે ગણિતના સિદ્ધાંતો અનુસાર યંત્રો હોય, ઉપકરણો, આપણા જે પણ સાધનો બધા આવી ગયા, સાધનોની ડિઝાઇન કરવી હોય, ડેવલપમેન્ટ કરવું હોય, એનું મેન્યુફેક્ચરિંગ, એનું ઉત્પાદન કરવું હોય, મેન્ટેનન્સ એની સીધું મતલબ એને રિપેર કરવું હોય, તેમજ એનું ઓપરેશન એને ચલાવવું હોય, તો એવા બધા જે કાર્યો સાથે સંકળાયેલ જે પણ શાખા છે એને આપણે મિકેનિકલ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. આ એની પ્રોપર એની ડેફિનેશન છે, વ્યાખ્યા છે, કે એનર્જી, મટીરિયલ, મિકેનિકલ, જે મિકેનિક્સ છે, ફિઝિક્સ છે, તેમજ જે ગણિતના સિદ્ધાંતો અનુસાર યંત્રો, યંત્રો ડાયરી કંઈ કામ ના કરતા હોય બરાબર છે, એમાં બેઝિક ગણિત તો હોય છે બરાબર છે. એના પછી કંઈ પણ ઉપકરણ હોય, સાધનોની ડિઝાઇન કરવી હોય બરાબર છે, તો એનું મેન્યુફેક્ચરિંગ કરવું, એનું મેન્ટેનન્સ કરવું, એને રિપેર કરવા, એને કઈ રીતે ચલાવવા, એ બધી માહિતી છે બધી મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર આવે છે. તો આ જે શાખા છે એને આપણે મિકેનિકલ એન્જિનિયરિંગ કહેતા હોઈએ છીએ. તો હવે એના વિશે જોઈએ કે તમે ધારો કે મિકેનિકલ એન્જિનિયરિંગ, તમે ધારો કે ડાઉટ થતો હશે કે આ બધું વપરાય છે ક્યાં, એકચ્યુઅલી તમે મેન્યુફેક્ચરિંગ બધી વાત કરો છો, મટીરિયલ્સ કહો છો, તો મેન્યુફેક્ચરિંગની સોરી જે મિકેનિકલ એન્જિનિયરિંગનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે બરાબર છે. તો એ હવે તમે અહીંયા જોશો એટલે તમને ખ્યાલ આવશે બરાબર છે. તો જો મિકેનિકલ એન્જિનિયરિંગના ઉપયોગો છે ક્યાં ક્યાં થાય છે, તો તમે રિસર્ચ કરવું હોય, નવું નવું સંશોધન કરવું હોય, તો એમાં પણ મિકેનિકલ જોઈએ બરાબર છે. કેમકે એના વિશેના જે પણ સાધનો બનાવવા છે, તો સાધનો કઈ રીતે બનશે, કંઈ ઓટોમેટિક તો બનવાના નથી બરાબર છે. તો એના માટે જે બેઝિક્સ જોઈ છે મિકેનિકલ એન્જિનિયરિંગ બરાબર. એના પછી કોઈ પણ વસ્તુનું ડિઝાઇન કરવી હોય બરાબર છે, તેના માટે પણ મિકેનિકલ એન્જિનિયરિંગ જોઈએ. કોઈ પણ તમે વસ્તુ નવું બનાવો છો, તો ધારો કે કોઈ પણ એક મશીન નવું બનાવવું છે, તો એ મશીનનો પહેલો નકશો તૈયાર થાય, એના વિશેના પાર્ટ્સ બને કે આવા આવા પાર્ટ્સ જોઈશે, તો એમાં મિકેનિકલ એન્જિનિયરિંગ આવે. એના પાર્ટ્સ બનાવવા હોય બરાબર છે, લોખંડનો કંઈક સળિયો બનાવવો હોય બરાબર છે, તો એની ડિઝાઇન કરવી હોય તો પણ મિકેનિકલ એન્જિનિયરિંગનો ઉપયોગ થાય. એના પછી મેન્યુફેક્ચરિંગ, હવે આખું મશીન તો તમે કહો છો મશીન આવી ગયું, તો મશીન કઈ રીતે બન્યું છે, એના એક એક અલગ અલગ પાર્ટ્સ બન્યા હશે,
તો મેન્યુફેક્ચરિંગ યાની કે જે ઉત્પાદન કર મતલબ જે પણ કંપની કરે છે એમાં મેકેનિકલ એન્જિનિયરિંગ બધું આવી જાય છે. તો જે પણ વસ્તુ એનું ટેસ્ટિંગ કરવું હોય, પછી પાવર જનરેશન, બરાબર છે, યાની કે પાવર જનરેશન એટલે કે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવી હોય તો એમાં પણ આપણે મિકેનિકલ એન્જિનિયરિંગ જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે આ એક પાવર જનરેશન છે, સ્ટેશન છે, બરાબર છે. એમાં તમને અહીંયા ચીમની આ જે દેખાય છે એમાં પછી આ જે તમને કુલિંગ ટાવર દેખાય છે, તો આ કુલિંગ ટાવરની સાઇઝ કેટલી રાખવી, એની અંદર કયા કયા મટીરિયલ વાપર્યા હશે, એની પહેલાં ડિઝાઇન આખી તૈયાર કરી છે, નકશો તૈયાર કર્યો હશે, બરાબર છે, એના જે સ્પેર પાર્ટ્સ અલગ અલગ હશે, તો એ બધું મિકેનિકલ એન્જિનિયરિંગને આધારિત છે, બરાબર છે. તો એટલે કે પાવર જનરેશનની અંદર, પછી ટ્રાન્સપોર્ટેશન, બરાબર છે, વગેરે ક્ષેત્રની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગનો આપણે ઉપયોગ થાય છે. તમે જ્યાં પણ તમે આજુબાજુ નજર નાખશો ત્યાં તમને મિકેનિકલ એન્જિનિયરિંગના ઉપયોગો છે તે તમને મોસ્ટ ઓફલી તમને જોવા મળશે, બરાબર છે. રોજબરોજની જો વાત કરીએ તો આપણે ધારો કે રેફ્રિજરેટર હોય છે, બરાબર છે, એની અંદર પણ આ મિકેનિકલ એન્જિનિયરિંગ આવી જાય. એર કન્ડિશનર હોય, બરાબર છે, આપણે ઠંડી હવા ખાતા હોઈએ છીએ તો એમાં પણ કંઈક એવા જે સ્પેર પાર્ટ્સ લગાવેલા હોય છે કે જેનાથી આપણને ઠંડી હવા આવે છે. પછી સ્ટવ છે, અહીંયા તમે જોઈ શકો છો. પછી માઇક્રોવેવ ઓવન હોય, વોશિંગ મશીન હોય, ફૂડ મિક્સર હોય, જે ભમતું હોય છે આપણું ફૂડ મિક્સર, બરાબર. તો એ કઈ રીતનું બધું એના સ્પેર પાર્ટ્સ હોય છે, કઈ રીતનું મેન્યુફેક્ચરિંગ થયેલું હોય છે, એમાં કયા કયા વસ્તુઓ વપરાયેલી હોય છે, બરાબર છે, એ બધું મિકેનિકલ એન્જિનિયરિંગના ઉપર આધારિત છે, બરાબર છે. તો આ જે મિકેનિકલ એન્જિનિયરિંગ ઉપયોગો છે આપણા જે આજુબાજુના વિસ્તારની અંદર, મતલબ આપણા જે ઘરેલું જ જે ઉપયોગો જેમાં જ જોવા મળતા હોય છે, આજુબાજુ તમે જ્યાં પણ જોશો ત્યાં મિકેનિકલ એન્જિનિયરિંગ તમને જોવા મળશે, બરાબર છે. તો મિકેનિકલ એન્જિનિયરિંગના જો તમને ઉપયોગો એવો પ્રશ્ન પૂછે જીટીયુની અંદર, બરાબર છે, ગમે તે એક્ઝામની અંદર તમારે, તો તમે આ ટાઈપનું લખી શકો છો કે આવા બધા આની અંદર ઉપયોગ એના થતા હોય છે. હવે તમને લાગ્યું કે આ બધા ઉપયોગો થાય છે, બરાબર છે, તો હવે મિકેનિકલ એન્જિનિયરિંગનો જે બેઝિક પાયો છે ક્યાંથી સ્ટાર્ટ થાય છે, બરાબર છે. કંઈ એવું તો નથી હોતું કે આકાશમાંથી જે મોટા મોટા કંઈ પણ વસ્તુ મશીનો બધા આવી જાય છે, બરાબર છે, એવું તો નથી હોતું ને. તો એના માટે જે એની બેઝિક જે શું છે, બરાબર, એનો પાયો શું છે, તો એના વિશે આપણે થોડી વાત કરીએ. તો એની અંદર જે મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર શું આવે છે, તો હવે તમે જો અહીંયા તમે જોઈ શકો છો બોલ્ટ ને બધું તમને જોવા મળે છે, બરાબર છે. તો હવે એમાં તમને એક શબ્દ અહીંયા આપણનો છે ફાસ્ટનર્સ, બરાબર છે, બંધકો. હવે બંધકો એટલે શું, ફાસ્ટનર્સ એને ઇંગ્લિશમાં કહેવાય, ફાસ્ટનર્સ, તો એ શું છે. તો હવે ધારો કે તમે જુઓ કે કોઈ પણ ધારો કે વસ્તુ, ચલો બે સળિયા લઈ આપણે, કોઈ પણ બે ધારો કે એંગલ કે જે પણ હોય, બરાબર છે, એ લઈ દીધી, તો હવે બંનેને જોડવી છે આપણે, તો જોડવા માટે આપણે શું કરીશું. તો એને જોડવા માટે એવું તો નથી હોતું કે આપણે દોરડાથી બાંધી દઈએ, બરાબર છે, દોરડાથી બાંધો તો થોડા ટાઈમ માટે રહી બાકી છૂટી જાય. તો હવે એ બે કંઈ વસ્તુ છે એને જોડવી છે, મતલબ એને જોઈન્ટ કરવી છે, તો એના માટે કંઈક એવી સાધન વપરાય છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે કોઈ બે એંગલ હોય છે, તો બે એંગલને આપણે જોડવા માટે શું કરીએ છીએ, એની અંદર એક ટાઈપનો બોલ્ટ વાપરીએ છીએ, બરાબર છે, અને એની સાથે એક નટ ફિટ કરતા હોઈએ છીએ, બરાબર છે. તો આની મદદથી આપણે શું કર્યું છે કે બે કંઈ પાટા હોય કે જે પણ કંઈક એવી હોય વસ્તુ હોય, તો એને બેને જોઈન્ટ કરવી, તો આપણે શું કરીએ છીએ, આવા નટ બોલ્ટ આપણે વાપરતા હોઈએ છીએ, અથવા તો શું કરીએ છીએ, આવા કંઈક સ્ક્રૂ વાપરીએ, બરાબર છે. તો ગમે તે ટાઈપના તમે આ ટાઈપના કોઈ પણ તમે વાપરી શકો છો, બરાબર છે. તો એ બે અલગ અલગ જે જુદા જુદા ભાગો છે એને યોગ્ય રીતે જોડવા માટે જે પણ વપરાતી સાધન સામગ્રી છે એને આપણે શું કહીશું, ફાસ્ટનર્સ. તો ગુજરાતીમાં એને કહેવાય છે બંધકો, બરાબર છે. તો હવે આ બંધકો છે એના પણ ટાઈપ્સ છે, પ્રકાર છે, બરાબર છે. તો એ કયા ટાઈપના હોય છે, તો એની અંદર અહીંયા જોઈ કે જે આ ફાસ્ટનર્સ છે આવા આપણે જોડવા માટે કંઈ ક્લિપ પણ વાપરતા હોઈએ છીએ, બરાબર છે. તો તમે ઘણી જગ્યાએ જોયું હશે, બરાબર છે, તો એની અંદર ક્લિપ પણ આપણે વાપરતા હોઈએ છીએ. ધારો કે તમે ટ્રેક્ટર ટોલીની અંદર વાત કરશો તો આપણે ટોલીને જોડવા માટે આપણે એક ખીલો અંદર નાખતા હોઈએ છીએ, બરાબર છે. તો એ પણ એક વન ટાઈપ ફાસ્ટનર જ છે, બરાબર છે. તો હવે ફાસ્ટનર્સ હોય એના કેટલા પ્રકાર હોય છે એ જોઈએ કે ફાસ્ટનર્સ, ચલો આ તમે એ જોઈ લીધો કે આવા ખીલા છે એને આપણે ફાસ્ટનર્સ કહેતા હોઈએ છીએ, બોલ્ટ નટને, બરાબર. પણ એના પણ અંદર પ્રકાર છે. તો ટાઈપ્સ ઓફ ફાસ્ટનર્સ, તો એની અંદર ટેમ્પરરી ફાસ્ટનર્સ અને પરમાનન્ટ ફાસ્ટનર્સ, હવે બંને શું છે જોઈએ. તો હવે ધારો કે તમારે એવી કંઈક જરૂર છે કે થોડી વાર માટે મારે એને જોઈન્ટ કરવું છે અને પછી એવું લાગે છે કે પછી મારે એને ફરી ખોલી દેવું છે, બરાબર છે. તો તમે ધારો કંઈક આવો ટાઈપનો બોલ્ટ યુઝ કરો બે એંગલને જોડવા માટે, અથવા તો બે કંઈક એવી જે છે કે તમારી પાસે વસ્તુ, બરાબર છે, એને તમારે જોડવી છે અને એક મહિના પછી એને તમારે ફરી પાછી એને જુદી કરવાની છે. તો તમે એવું તો ત્યાં નહીં કરો કે રવિટ મારીને એને જોઈન્ટ કરી દેશો, એવું નહીં કરો. શું કરશો તમે, ત્યાં બોલ્ટ લગાવશો. એટલે શું, તમને ધારો કે જેટલી જરૂર હશે ત્યાં સુધી તમે અહીંયા નટને ફિટ કરી, અહીંયા જે આપણે ચાકી કહેતા હોઈએ છીએ એની ફિટ કરીને તમે રાખશો. પછી શું કરશો કે જ્યારે જરૂર નહીં હોય ત્યારે તમે એને ખોલીને ફરી આ ચાકી ખોલી દેશો, એટલે કે નટ ખોલી દેશો, એટલે ફરી તમે એને જુદું કરી શકશો. એટલે કે જે ટેમ્પરરી ફાસ્ટનર, મતલબ તમને જેટલું તમારી જરૂરી હોય તમે એને ખોલ બંધ કરી શકો, એવો જો તમે આવો કંઈ બોલ્ટ અથવા પિન કે ક્લિપ કે જે પણ યુઝ કરતા હો, તો એને આપણે કહીશું
ટેમ્પરરી ફાસ્ટનર, બરાબર. ફાસ્ટનર અંદર એવું ના હોય કે આ નટ બોલ્ટ એકલું જ આવે, એમાં સ્ક્રૂ પણ આવી જાય, ક્લિપ આવે, ઘણી બધી છે એનું ફાસ્ટનર. આપણે જે ડિટેલની અંદર જે નેક્સ્ટ વિડીયો આવશે એમાં આપણે ફાસ્ટનર્સ વિશે આપણે થોડી માહિતી મેળવીશું, બરાબર છે. તો જો એવા ફાસ્ટનર્સ હોય કે એમાં તમે ખોલ બંધ એની કરી શકતા હો, બરાબર છે, અને તમે ખોલી એની ફિટ કરી શકતા હો, તો એને આપણે કહીશું હંગામી ફાસ્ટનર્સ, એટલે કે હંગામી બંધકો, ટેમ્પરરી ફાસ્ટનર, બરાબર છે. બીજું છે એ છે પરમાનન્ટ ફાસ્ટનર. તો પરમાનન્ટ ફાસ્ટનર કોને કહેવાય? તો પરમાનન્ટ ફાસ્ટનર તમે મોસ્ટ ઓફ તમે જોયા પણ હશે. તો ધારો કે તમે કંઈક ટ્રેનમાં બેઠા હો કે કંઈક પતરું એવું હોય, તેમાં તમને એક રિવેટ જોવા મળતા હોય છે, બરાબર છે. તો એ રિવેટ્સ એમાં આવે કાયમી બંધકો, પરમાનન્ટ ફાસ્ટનર. તમે જો એને એક વખત એની અંદર ફિટ કરી અને એને જો કૂટી નાખ્યો હોય તો એને પછી તમે ખોલી ના શકો, એને પછી ખોલવું હોય તો એને પછી તોડવો જ પડે, બરાબર છે. એવા જે પરમાનન્ટ ફાસ્ટનર શું કહેવાય કે જે તમે એક વખત ફિટ કરો અને તમે એને ખોલી ના શકો, ખોલી શકો પણ એ તૂટી જાય, બરાબર છે, એ ફરી યુઝ ના થાય, મતલબ એ ફરી આપણે કામમાં આવે નહીં. તો એવો જે કંઈ એવો તમે જોડવા માટે એવી કંઈક વસ્તુ વાપરતા હો, એવો બોલ્ટ વાપરતા હો કે એને ફરી તમે ના ખોલી શકો, તો એને આપણે કહીશું પરમાનન્ટ ફાસ્ટનર, બરાબર છે. તો ટાઈપ્સ ઓફ ફાસ્ટનર જો તમને પૂછે કે ફાસ્ટનર કેટલા પ્રકારના હોય, તમારે બે કહેવાના, કયા કયા હોય, તો કે ટેમ્પરરી ફાસ્ટનર અને બીજું હોય પરમાનન્ટ ફાસ્ટનર, બરાબર છે. આમાં આપણે ડિટેલની અંદર નેક્સ્ટ વિડીયો આવશે, એ વિડીયોમાં આપણે જે કયા કયા કેવા કેવા ટાઈપ્સના ફાસ્ટનર હોય છે, હવે આ તો આપણે નટ બોલ્ટ જોયું, એના પછી ક્લિપ આવશે, ઘણી બધી જે અલગ અલગ હોય છે એ ફાસ્ટનર્સની અંદર આવતા હોય છે, બરાબર છે. તો આ વગર પણ જે ફાસ્ટનર હોય એમાં શું શું આવતા હોય છે, હેર પિનિંગ, જે હેર પિન ક્લિપ આવતી હોય છે, પેપર ક્લિપ હોય છે, કેબલ ટાઈ, ટાંકણી, પિન બકલ, બરાબર છે, સ્પ્લિટ પિન, રિવેટ, બધું ઘણું બધું જે ફાસ્ટનર્સની અંદર આવતું હોય છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે ટાઈપ્સ ઓફ ફાસ્ટનર, એમાં ટેમ્પરરી ફાસ્ટનરની અંદર શું શું આવે છે, કયા કયાની અંદર આવા સાધનો, મતલબ આવા ફાસ્ટનર્સ આવતા હોય છે, એના પછી પરમાનન્ટ ફાસ્ટનરમાં કયા કયા આવા જે ફાસ્ટનર આવતા હોય છે એના વિશે આપણે ડિટેલની અંદર પછી જોઈશું, બરાબર છે. તો આજના વિડીયોની અંદર તમે આટલું જોઈ લેજો ખાસ, કે એના જે મિકેનિકલ એન્જિનિયરિંગ શું છે, એની વ્યાખ્યા શું છે, ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે, અને ફાસ્ટનર એટલે શું, બરાબર છે, એમાં કેટલા ટાઈપના ફાસ્ટનર્સ આવે છે એના વિશે આપણે આ વિડીયોમાં અંદર જોયું છે. તો આટલું તમે ક્લિયર રાખજો. આમાંથી જો કોઈ પ્રશ્ન પૂછે, બરાબર છે, એક્ઝામની અંદર, તો તમે આરામથી એના જે આન્સર છે અહીંયા આપી શકો છો. તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ છીએ. ત્યાં સુધી જો તમે ચેનલ પર નવા હતો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી લેજો, જેથી તમને બધી માહિતી છે મળતી રહેશે, બરાબર છે. તો ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.